હવે વાત કરીએ તો શિવરાજપુરની, શિવરાજપુરમાં આવેલી આયકા કેમિકલ કંપનીમાં કામદાર 45 વર્ષની મહિલાનું હોફળના પટ્ટામાં આવી જતા મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ પરિવારો અને ગામજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. શિવરાજપુરમાં આવેલી આંક્યા કેમિકલ કંપનીમાં કામ કરતા મજદૂર મહિલા જ્યારે સવિતાબેન હોફરમાં આવી ગયા અને મૃત્યુ થઈ ગયું, છતાં કંપની દ્વારા નજીકમાં જ રહેતા સવિતાબેનના પરિવારને જાણ કરવામાં ન આવી હતી અને આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં આ કયા કેમિકલના કંપનીમાં આવ્યા ત્યારે કંપનીના તમામ કર્મચારી ભાગી છૂટ્યા હતા, ત્યારે કંપની દ્વારા પરિવારને જાણ ન કરાતા પરિવાર અને ગામલોકો રોષની લાગણી જોવા મળી. પરિવાર દ્વારા દિવસ દરમિયાન લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા હતા અને કંપની માણસો જોડે વાતચીત કરી અને પરિવાર દ્વારા મોડી રાત્રિ દરમિયાન લાશને પીએમ અર્થે લઈ જવામાં આવી હતી. ગામલોકોનો આક્ષેપ છે કે આ કંપની કાયદેસર નથી અને આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણના કારણે ઘણા માણસો બીમારીનો ભોગ બને છે, ત્યારે આ ઘટના બનતા પરિવાર અને ગામલોકો દ્વારા આ કંપનીને કાયમ માટે બંધ કરાવવા માટે તારા મારવાની ચીમકી ઉચ્ચારી હતી. કિરણ ગોહિલ, જેડેસ ટીવી, પંચમહાલ. માતાશ્રીનું અહીંયા નિધન થયું છે. શું આખી સમગ્ર ઘટનાથી કઈ કંપનીમાં કામ કરતા કેવી રીતે મોત થયું? આ કંપનીનું નામ છે ટ્યુબ કંપની, આટિયા કેમિકલ કંપનીનું નામ છે. અહીંયા ગાડી મારી મમ્મી મજૂરનું કામ કરતા હતા મશીનમાં, અને મશીનની અંદર ગલત કામ કરીને કંઈ સેફ્ટીથી કામ થતું નહોતું સાહેબ, અને એમનું મતલબમાં ગાડાની અંદર ફસાઈ ગયું, એના કારણે જ એમને ડેથ થઈ છે. અને આ કંપની ગેરકારણે ચાલે છે ખાસા વર્ષોથી, અને બધા અમારા ગામજનોને બધાએ સપોર્ટ કરીને બંધ કરવાની કોશિશ કરી હતી, ત્યારે કશું બંધ ના થઈ. અને આની અંદર ખાસા ખાસ રાજકીય નેતાનો બી હાથ છે. અહીંયા જે ગ્રામજનો છે, આ પરિવારજનો છે, એ લોકો અહીંયા આવીને હોબાળો મચાવ્યો. શું આખી ઘટના થઈ હતી, કેમ એવું કરવું પડ્યું? હોબાળો એટલા માટે કે અમારે જ્યારે મધરની ડેથ થઈ ત્યારે કોઈ અહીંયા આગળ ડીકવા મળ્યું ના, કોઈ એમને બચાવી બી ના, અને એનો જે મેન સાહેબ હતો, એનો મેન જે ઓપરેટર હતો, એ બધા લોકો ભાગી ચૂક્યા હતા અને મજૂરને બી ભગાડી ચૂક્યા હતા એ લોકો. જ્યારે અમે એમને ઇન્ફોર્મ કર્યું તો કોઈ દેખવા ના મળે, અને જ્યારે મારી મમ્મીનું ડેથ થયું ત્યારે અમને ઘરવાળાને જાણ પણ નથી કરી સાહેબ, અમને જાણ. આજે આ શિવરાજપુરની અંદર આવેલી આજે ટ્યુબ કંપનીમાં બપોરે મિનિમમ 1-1.5 વાગ્યાની આ ઘટના બનેલ છે. એમાં કામ કરતા બેન શ્રી સવિતાબેન મનહરભાઈ મકવાણા, જે અહીં મજૂરી કામ કરે છે, તેમાં કંપનીની બેદરકારીના લીધે અને જે અંદર સુપરવાઇઝરથી લઈને જે હતા બધા, એમની બેદરકારીના લીધે આજે આ કંપનીમાં એમનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અને આપ જોતા હશો કે આસપાસથી લોકો આવેલ છે, આ કંપની બંધ કરાવવા માટે જીપીસીબીમાં ઘણી અરજીઓ કરેલ છે, પણ તંત્ર ઉપરથી નીચે સુધી વેચાઈ ગયેલું છે. ઉપરથી એવા પ્રેશરો, એવું અમે જ્યારે આની વિરોધ કરવા માટે ગયા ત્યારે ઉપરથી એવા પ્રેશરો, તંત્ર એવું કહે છે કે ગમે તેટલું કરીએ પણ આનો કોઈ આપણાને જવાબ યોગ્ય ના મળે. આવું થાય ત્યારે અમે બધા જન આક્રોશ લઈને આસપાસના ગામ શિવરાજપુર તથા આસપાસના ગામવાળા બધા